મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા ગોઠીપ ગામે હેલ્પિંગ હેન્ડ નામના આશ્રમમાં માનસિક રીતે અસ્વસ્થ એવા માણસોની વિનામૂલ્યે દેખરેખ અને સારવાર કરવામાં આવે છે. મૂળ કેરળ રાજ્યના વતની અને છેલ્લા 14 વર્ષથી ગુજરાત રાજ્યના સંતરામપુરમાં સ્થાયી થયેલા સીઆર ઉન્ની ક્રિશ્ચિયન નામના વ્યક્તિએ માનસિક રીતે અસ્વસ્થ ગાંડા કે જેને લોકો પાગલ કહી ચીડવે એવા રસ્તામાં પડેલા ગંદા કચરાના ઢગલામાં બેસી ગમે તેવું ખાવા ખાતા બૂમો પાડતા લોકોને લઈ જઈ તેમના વાળ કપાવી નવડાવી ધોડાવીને પોતાના આશ્રમમાં રાખી સેવા કરવાનું બીડું ઝડપ્યું છે. આવા ઉદારતાવાદી અને સેવાભાવી વ્યક્તિ છેલ્લા 4 વર્ષમાં કુલ 130 જેટલા મનોરોગીઓની સારવાર કરી બોલતા સમજતા કરી તેમનું નામ સરનામું મેળવીને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવી આપે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં આ આશ્રમ ગોઠીપ ગામે ભાડાના મકાનમાં ચલાવવામાં આવે છે, જેમાં કુલ 23 જેટલા અસ્થિર મગજના પુરુષને દરરોજ 2 ટાઈમ ચા નાસ્તો 2 ટાઈમ પોષણયુક્ત જમવાનું આપવામાં આવે છે, તેમજ આમાંથી કોઈ બીમાર પડી જાય તો તેને ડૉક્ટર પાસે લાવી પૂરેપૂરી સારવાર કરવામાં આવે છે અને ખૂનની બોટલની જરૂર જણાતી તેની પણ વ્યવસ્થા કરીને દર્દીને સાજો કરવામાં આવે છે. આ સેવાભાવી વ્યક્તિએ વા સીઆર ઉન્ની ક્રિશ્ચિયનની ગુજરાત સરકારને અપીલ છે કે તેમની સરકારી જમીન આપવામાં આવે અને સેવાભાવી સંસ્થાને અપીલ કરી છે કે આ મનોરોગી માટે સારવાર તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવે, માટે જે કંઈ ખર્ચ થાય છે તે માટે દાન કરવું તો તે પણ કરવામાં આવે તો તેને સહર્ષ સ્વીકારવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. અમીન કોઠારી સાથે NS ગુજરાત ન્યૂઝ સંતરામપુર.